જમીનમાં એ લોકોએ કાયદેસર મારું ચોરસ ખેતર હતું એમાં ખૂણામાં કાયદેસર કેમ બિસ્કિટમાં ભટકું ભરી દીએ એવી રીતના એક સાઈડનો પ્લોટ પાડી અને કાયદેસર વેચી નાખ્યો. અમે માપણી કરાવી છતાં એ આખે આખો પ્લોટ અમારામાં આવે છે અને ઓલા વેપારીને ટૂંકમાં ગામના જે વ્યક્તિ હતા ને અધર એને વેચી નાખ્યો છે. પણ એ ખેતરમાં કાયદેસર એ જગ્યા જ અમારી છે છતાં એ લોકોએ બીજાને દસ્તાવેજ સાથે કરી દીધા છે એમ. એટલે એ લોકોની દાદાગીરી કહેવાય કે ભાઈ અમારી જમીન છે છતાં એ લોકોએ અમારા ખેતરમાં પ્લોટ પાડીને વેચી દીધો છે એમ. ઓલરેડી તમે ગમે ત્યારે જોઈ શકો છો, રીબડા પાદર થી તમારે ખેતર ઉપરથી જઈ શકો છો. ભાઈ ગામ રીબડા મારું, એ લોકોનું દાદાગીરી એવી છે કે ગામમાં અમારી હાર્ડવેર ની દુકાન છે છતાં એ લોકો રોડ પર બોર્ડ રાખવાની ના પાડે છે. તમારે રોડ પર બોર્ડ નહીં રાખવાનું, આ ગ્રામ પંચાયત ની અરજી છે. ગ્રામ પંચાયત માં રીબડા ગામની ગૌચરની જમીન લોકો ખાઈ ગયા છે. રીબડા ગામમાં ડુંગર જેવી ધારું હતી, બધી ખોદી ખોદી ખાઈ ગઈ, માટી અમારે પાછી જોઈએ ગામમાં. એ લોકોને જેસીબી હાલે, અમારા લોકો જેસીબી ઉકામ ના હાલે. એ લોકો ધારે કરીએ કે અમે ઉકામ ના કરીએ કે અમારા આખા ગામમાં પેવર બ્લોક નાખેલા છે, પાણીની લાઈનો બધા નાખેલી છે. અમારી ઉગમણી સરી ગામ તને નકશામાં જ નથી આવેલી. અને આજથી રાજદીપભાઈ રાજદીપસિંહ જાડેજા મને ખુદને ધમકી આપીને ફરાકો માં છે કે હું તારા બાપુજીના આખા કુટુંબને મારી નાખીશ. એ ધમકી મને ખુદને આપેલી છે. એ ગ્રુપ સહિત મારી પાસે છે. આભાર. હું ઘનશ્યામ સબજીભાઈ પીપળિયા છું. જે જમીન વેચાણ ગામમાં થાય છે ભાવ એ નક્કી કરે, આપણે નક્કી કરવાનું થતું નથી. અને એ ભાવ નક્કી કરે એ નક્કી કરવાનું, વધારે કઈ તો ગાડું દઈએ પછી એ દોઢા ભાવે વેચે અને બાજુવાળાને ખેતર આવતું હોય વેચતો ન હોય તો એના બંધ પારા તોડી નાખે અને ધરાહાર એને ધમકીથી ખેતર લઈ લે. અને હું દરેક ચૂંટણી સભાના કહેતો કે જો ગોંડલ તાલુકાને ભગવતસિંહ બાપુના જેવો જો તાલુકો બનાવવો હોય તો તમે ખોબે ને ખોબે ધૈર્યસિંહભાઈને મત આપો. મેં જોયું છે અમે હમા પક્ષે હતા, પણ ધૈર્યસિંહભાઈ નું હૃદય પરિવર્તન છેલ્લા 5 વર્ષથી હું બરોબર જોઉં છું. એક પણ માણસને એને ખોટી રીતે કોઈ દી એમ નથી કીધું તું કેમ આમ કરસ, હું કરસ, બીજું ત્રીજું કાંઈ પણ નહીં. અને યુવાનો, આપ સૌને મારા નતમસ્તક વંદન સાચે માતાજી. ખરેખર પ્રથમ તો હું અરીબડાવાસીઓનો, ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને ગામે 212 મત આપ્યા અને રીબડા પટ્ટામાંથી પણ મને સારી લીડ મળી એ બદલે હું અને મારા પરિવાર વતી હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું. બીજું કે આપ જ્યારે જ્યારે આ વિસ્તારનું આ પરિવાર પ્રતિનિધિત્વ કરતું હોય ત્યારે વડીલો, યુવાનો અને માતાઓ કોઈને ડરવાની કાંઈ જરૂર નથી. આ પરિવાર હર હંમેશા આપ સૌ માટે અડીખમ છે અને રહેશે એની હું આપ સૌને ખાતરી આપું છું. આપણે કોઈ સાથે કોઈ સામે અન્યાય કરવાનો નથી અને કોઈ આપણી સામે અન્યાય કરે ને તો એ આપણે સહન પણ નથી કરવાનો. એટલે અમે અને અમારા પરિવાર, માતાઓ, દીકરીઓ, બહેનો, વડીલો ને યુવાનો સાથે તન, મન અને ધનથી હર હંમેશા તત્પર રહેશું આપ સૌને ખાતરી આપું છું. આપ સૌને ખરેખર ધન્યવાદ છે કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છે અને વાતાવરણ પણ ઠંડીનું છે, વધારે સમય ન લેતા જ્યારે જ્યારે રીબડાની કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે અડધી રાતે પણ આ પ્રતિનિધિત્વ કરતા હોય એટલે અમારી ફરજ બને છે અને જ્યારે નહીં કરતા હોય ત્યારે પણ અમે તમારા માટે ફરજના ભાગરૂપે હર હંમેશા ઊભા રહેશું એનું અમે તમને ખાતરી આપીએ છીએ. તો ગમે ત્યારે અડધી રાતે અમારા વિલાનો દરવાજો ખખડાવજો, અમે આખો પરિવાર તમારી સાથે જ છીએ. અને જે રીતે કાયદાકીય લડત થતી હોય કે જે રીતે જેને જવાબ આપવાનો થતો હોય એ સત્યની સાથે જ હંમેશા અમે છીએ અને તમારે કોઈને ડરવાનું નથી. માતાઓ બહેનોની માટે પણ મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને બધાય મારા ઘર સુધી બેન દીકરી પણ વિના સંકોચે આવી શકે છે. તમારી પણ કઈ નાની મોટી સમસ્યા હોય તો હું પણ તમારી સાથે એક નારી શક્તિ તરીકે હું આપ સૌની સાથે રહીશ એની પણ હું આપ સૌને ખાતરી આપું છું. આપ સૌએ અમને બોલાવ્યા અને આપ સૌએ અમને સમર્થન આપ્યું, આજીવન અમારું સમર્થન આપ સૌને જ રહેશે જ એવી હું આપ સૌની વચ્ચે પૂર્ણપણે ખાતરી આપું છું. વધારે સમય ન લેતા
આપ સૌને હું નતમસ્તક વંદન કરું છું. જય માતાજી.